દર વર્ષે જેઠ મહિનાની પૂનમના દિવસે વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે. પરિણીત મહિલાઓ તેમના પતિના દીર્ઘાયુ માટે અને ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ માટે આ વ્રત કરે છે. આ દિવસે વટની પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવી રહ્યું છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે વટ સાવિત્રીનું વ્રત કેવી રીતે ઉજવાશે અને કઈ રીતે કરવું તે અંગે જાણીએ. વટ સાવિત્રીનું વ્રત ખાસ કરીને ઉત્તર ભારત, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા ભાગોમાં મોટા પાયે ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મ ગ્રંથો અનુસાર વડના વૃક્ષના મૂળમાં બ્રહ્મદેવ, વચ્ચે વિષ્ણુ અને અગ્ર ભાગમાં શિવનો વાસ હોય છે અને સંપૂર્ણ વૃક્ષમાં સાવિત્રી વાસ કરે છે. આ માટે વૃક્ષ પૂજનીય છે. હિન્દુ ધર્મ પંચાંગના જેઠ માસની અમાસે વટ સાવિત્રીનું વ્રત રાખવામાં આવે છે. આ વ્રતનું પાલન વિશિષ્ટ રૂપે જેના લગ્ન થઈ ગયા હોય તેવી સ્ત્રી કરે છે. ત્યારે કોરોનાની મહામારીના સમયે મંદિરોમાં આ વર્ષે વ્રતની પૂજા નહીં કરવામાં આવે તેવા બોર્ડ લગાવવામાં આવ્યા છે. તો જોવા એ રહ્યું કે વટ સાવિત્રીના વ્રતના દિવસે હવે સ્ત્રીઓ કઈ રીતે વટ સાવિત્રીના વ્રતની ઉજવણી કરશે અને કોરોનાની મહામારીમાં તેઓએ કઈ કઈ વાતનું ધ્યાન રાખી અને એનું પાલન કરવું પડશે. કોવિડ-19ને કારણે દેશભરમાં વૈશ્વિક મહામારી ચાલી રહી છે, જેને પગલે દેશભરમાં લોકડાઉન લાગુ પડ્યું. એ લોકડાઉનમાં દેવાલયો પણ બંધ રહ્યા. જ્યારે આવતીકાલે વટ સાવિત્રીની પૂજા મહિલાઓ કરવાની છે કે પોતાના પતિના આયુષ્ય માટે, તો તેની તૈયારી કઈ રીતે કરશે અને કઈ રીતે કરવાના છે તે આપણે જોઈએ. અહીં મારી પાછળ એ ઝાડ છે જ્યાં મહિલાઓ દોરો બાંધી એની પ્રદક્ષિણા કરી પોતાના પતિનું આયુષ્ય લાંબુ કરવા માટેની પ્રાર્થના કરતી હોય છે. જ્યારે લોકડાઉનને કારણે હવે આ પૂંજા સરકાર મંદિરો બંધ કર્યા છે, પરંતુ આ પૂંજા કઈ રીતે કરવી તેની કોઈ ગાઈડલાઈન નથી, ત્યારે મહિલાઓ આ પૂંજા કરવા માટે મક્કમ છે. તો આ માટે આ પૂંજા કરાવનાર મહારાજને આપણે પૂછીશું કે આ પૂંજા કઈ રીતે અને શું કરશે, તેમજ આનો મહિમા શું છે તે જણાવશે. જી મહારાજ, આપનું નામ? મારું નામ હાર્દિકભાઈ મહારાજ છે. હું ચલથાણા ગામનો રહેવાસી છું. આવતીકાલે જે પૂંજા કરવાના છો, તો એ વટ સાવિત્રીની ટૂંકો મહિમા શું છે અને શાને માટે કરવામાં આવે છે? વટ સાવિત્રીનો મહિમા એવો છે કે વટ સાવિત્રીનો જે ઉત્સવ છે તે આપણા આખા ભારત દેશની અંદર અલગ અલગ જગ્યાએ દરેક ભાષાઓની અંદર ઉજવવામાં આવે છે. આપણા ગુજરાતની અંદર ગુજરાતી ભાષામાં ઉજવવામાં આવે છે. તેમજ આ વ્રત પૂજન જેઠ સુદ 11 શરૂ થાય છે અને જેઠ સુદ પૂનમના દિવસે પૂરું કરવામાં આવે છે. પરંતુ હાલ અત્યારે એક જ દિવસ આ વ્રત પૂજન કરવામાં આવે છે, જેઠ સુદ પૂનમના દિવસે. તો વટ સાવિત્રીનો મહિમા એટલો છે કે સાવિત્રી હતા, તેના પતિનું મૃત્યુ થયું હતું અને એણે યમરાજા પાસેથી પોતાની પતિવતા શક્તિ દ્વારા યમરાજ પાસેથી પણ એના પતિનો પુનઃ પ્રાણ મેળવ્યા હતા અને ત્યારથી જ આ વ્રત પૂજન કરવામાં આવે છે. અને એ દિવસે દરેક પત્નીઓ પ્રાર્થના કરે છે કે અમારા પતિનું આયુષ્ય સારું રહે અને આયુષ્ય લાંબુ રહે, એના માટે વડ સાવિત્રીની પૂજા કરવામાં આવે છે. આ જે વડદાદા સામે દેખાય છે, તો વડદાદાની પૂજા કરવાનું મહાત્મ્ય એટલું છે કે વડદાદાના મૂળનો ભાગ છે તેની અંદર ભગવાન બ્રહ્માનો વાસ છે, વચ્ચે ભગવાન વિષ્ણુનો વાસ છે અને ભગવાન જે ઝાડની ટોચ કહેવાય તેની અંદર ભગવાન શિવનો વાસ છે અને વડના આખા વૃક્ષની અંદર સાવિત્રીનો વાસ છે. એના લીધે વડની પૂજા કરવાનું મહાત્મ્ય બતાવેલું છે. જો આવતીકાલે પૂજા કરવાના છો અને આ મહામારીમાં સરકારના ગાઈડલાઇન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક તેમજ સેનિટાઇઝેશન કરવાનું છે, તો આ માટે તમારી શું તૈયારીઓ છે અને કઈ રીતે કરાવશો? મારે દરેકને એટલું જ જણાવવું છે કે આ જે વૈશ્વિક મહામારી ચાલી છે તેની અંદર આપણો હિન્દુ ધર્મનું આધીન હવે પછી આજથી વાર તહેવાર પણ ચાલુ થઈ રહ્યા છે. હવે દરેક જે આવશે તે હવે બધા વાર તહેવાર આવશે, શ્રાવણ મહિનો આવશે, ગણેશજી આવશે, હવે બધા વાર તહેવારનો મહિમા શરૂ થાય છે આજથી. તો દરેકને મારે એક જ નિવેદન છે કે જે આ વૈશ્વિક મહામારી છે એને જો આપણે હરાવવી હોય તો આપણે પોતે આપણું ધ્યાન રાખવું જરૂરી છે. તો એની અંદર જ્યારે પણ તમે પૂજા કરવા આવો તો તમે મોઢે માસ્ક રાખો, પોતે સેનિટાઇઝર લઈને આવો અને જ્યાં પણ તમારે વારંવાર હાથ ધોવા અને કોઈનો સ્પર્શાસ્પર્શી કરવી નહીં અને પોતાના અહીંયા જે તે જગ્યા જેવી જેવી વળની જગ્યા હોય ત્યાં આજુબાજુ બેસવાની જેવી સુવિધા હોય
એ પ્રમાણે તમારે પોતે સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું રહેશે. એમ આડી રીતે જો બધા જોવા જઈએ તો દરેક સ્ત્રીઓ જ્યાં લગી સૂત્રનો દોરો પૂર્ણ ન થાય ત્યાં સુધી ફેરા ફરે છે. પણ હાલ જે મહામારી ચાલી રહી છે તેના હિસાબે મારે દરેકને નમ્ર વિનંતી છે કે 3, 5, 7 એવા એકી સંખ્યામાં થોડા ઓછા ફરે ફરી અને વડદાદાનું પૂજન સંપૂર્ણ કરવું જોઈએ. અને જે પણ અહીંયા કથા વાર્તા જે વડના ઝાડ નીચે જ બેસીને વાંચવાનો મહિમા છે એ પણ હું દરેકને વિનંતી કરું કે એ ચોપડી પોતાના ઘરે જઈને પોતાની વાર્તા ભગવાન પાસે બેસીને વાંચો તો વધારે સારું, કે જેથી કરીને આપણે ફક્ત અહીંયા પૂજન કરવું અને પૂજન કરીને જતા રહેવું. પૂજન કરતી વખતે પણ વડની જગ્યા નાની હોય તો તે જગ્યાએ ઓછા વ્યક્તિએ અને સોશિયલ ડિસ્ટન્સ રાખીને બેસી પૂજન કરવું જોઈએ અને એ પૂજન પતાવીને 3, 5 કે 7 ફેરા ફરીને પોતાના ઘરે જતા રહેવું જોઈએ. આવતીકાલે જ્યારે વડસાવિત્રીની પૂજાનો પર્વ તમામ મહિલાઓ ઉજવવાની છે તેની તૈયારીના ભાગરૂપે આપણે અહીં આવ્યા છીએ. જોઈએ આ બેન શું કહેવા માગે છે જે પોતે પૂંજા પણ વ્યવસાય સાથે સંકળાયેલા છે. બેન તમારું નામ? અમિષાબેન મારી. અમિષાબેન નિલેશકુમાર મારી. બેન કેટલા વખતથી આ કામ કરો છો? 20 વર્ષ થઈ ગયા. હવે આ પૂંજા પાણી જે તૈયારી કરીએ છીએ આપણે તે કેટલો ટાઈમ લાગે આપણને તૈયાર કરતા? લગભગ 8 અઠવાડિયા પહેલાં ચાલુ કરવી પડે. તો આખરે શું તકલીફ પડી આપણને? આ ફેરી તકલીફમાં લોકડાઉનમાં બધી દુકાનો બંધ હતી એટલે માલની જે અગાડીથી 15 દા પહેલાં જે માલ અમે બધો લાવીને મૂકીએ એની સગવડ નહીં થઈ શકી અને ટાઈમ પર જ પેલો દુકાનવાળાઓએ ટાઈમ લિમિટેડમાં બાંધીને જે માલ સામાન આપ્યો તે પ્રમાણે માલ લઈ આવ્યા અને ઓછા ટાઈમમાં બધી તૈયારી અમારે કરવી પડી. ભાવમાં કંઈ ફેર પડ્યો? હા, આ ફેરી ભાવમાં ફેર હતો. દર ફેરી કરતાં મોંઘું હતું આ ફેરી સામાન. માલ જે જોઈએ તે બી મળ્યો નહીં અને સ્ટોકમાં પણ ઓછો આવ્યો. હવે ફૂલની વાત કરીએ તો ફૂલો ગઈકાલે જ વાવાઝોડું ગયું છે, વરસાદ પડ્યો છે, તો ફૂલોમાં શું તકલીફ પડી? ફૂલ આજે આવ્યું પણ એકદમ વરસાદનું ભરેલું આવ્યું, વરસાદના પાણીવાળું, અને તે પણ ઓછું આવ્યું ને મોંઘો બી આવ્યો માલ. હવે દર વખતે જે આપણે અહીં તમે વેચાણ કરો છો પૂંજાપાનો, તે પૂંજાપો આ વખતે કેટલો અને કઈ રીતે ગયો? દર ફેરી જાય છે એના કરતાં લગભગ 1/2થી થોડોક વધારે ગયો. આમ દર ફેરી જેવું નથી ગયું. એટલે આ વખતે લોકડાઉનની અસર થઈ ખરી? હા, લાગી ને. નીતા બેના, પૂંજાપો જે વેચો છો કેટલા વર્ષથી વેચો છો? ઘણા વર્ષ થઈ ગયા, આશરે 25-30 વર્ષ થઈ ગયા છે. આ વર્ષરાવિત્રીની જે પૂજા છે, હા, તો એ પૂજામાં જો લોકો મહિલાઓ જે બધે વર્ષનું પૂજા કરવા જાય છે તો એ પૂજા કરતાં કરતાં ગવર્મેન્ટ એમ કહે છે કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું, હા, તે બાબતમાં તમારું શું કહેવું છે? એ તો હવે એ લોકોને પણ ખબર જ હોય કે આપણે થોડું અંતર રાખવાનું છે એટલે જ્યાં વડ હોય ત્યાં કદાચ કોઈ ફરે, કોઈ ના ફરે એમ જ મૂકી દેશે, બીજું શું. કારણ કે પૂજા તો નથી કરાવતા કોઈ. પૂજા નથી કરાવતા, પરંતુ જો ખરેખર જો પૂજા કરવા જાય, હા, અને કોરોનાની મહામારીને લીધે ચેપ લાગવાનો ભય રહ્યો છે, હા, તો તમે શું માનો છો કે ફેરા ફરવા જોઈએ કે નહીં ફરવા જોઈએ? મારા ધારા તો ન જ ફરવા જોઈએ કારણ કે આપણે સાચવવાનું છે એટલે.